આ છે કનુ કાર્પસ, અમારા હોમ ગાર્ડનમાં લગાવેલું છે કનુ કાર્પસ. લગભગ એક વર્ષ થવા આવ્યું છે અને કનુ કાર્પસ તમે જોઈ શકો છો. કનુ કાર્પસ આ છે ચીકુડી. આ છે કદમ. બોરસલીમાં નવો ફ્લાવરિંગ, નવી ફૂટ થઈ છે મિત્રો. આ કદમ છે બાજુમાં, આ છે બોરસલી. અને આ પ્લાન્ટનું નામ છે કોડિયું. લાલ ફ્લાવરિંગ આવે છે ને, લાલ ફૂલ જોઈ લો તમે, દેખાય છે તમને? લાલ ફ્લાવર કોડિયો કહે છે. અને કોડિયો લગભગ બે વર્ષનો છોડ છે. પામ સપ્તપદી પામ છે, નાની ચીકુડી છે. કપેડ રોગ આવ્યા હતા, રોગના લક્ષણો છે. ફૂગ થઈ હતી ઉપર, જુઓ દવા લગાવવાની છે. ગાર્ડન છે મારો, લીંબોળી. છે જામફળી, સોપાલો.
બાંબુ વાસ દાડમ, દાડમનું ફ્લાવરિંગ આવી ગયું છે હવે. વરસાદ હમણાં જ આવી ગયો છે એટલે ફ્લાવર તૂટી ગયા છે બધા. કંકોડાનો વેલો આ છે, ફ્લાવરિંગ ચાલુ છે હવે, ફળ આવશે. એક બે ફ્લાવર તમે દેખાડો, એનું ફળ જોવું હોય તો જોઈ લો તમે. છે બીજ વગરની, બીજ વગરના લીંબુ છે. સસાંતર નારંગીનો છોડ છે. જાસૂદ કનુકાર્પસ પામ કાર્પસ છે. છે પડદાવેલ, બદામ, કનુકાર્પસ. એક વર્ષનો છોડ છે મિત્રો, એક વર્ષમાં એનો વિકાસ જોવા, સૌથી વધારે વિકાસ કનુકાર્પસ. 17/5/2019 મારા બર્થડેના દિવસે વાયેલો કનુકાર્પસ એક વર્ષનો થઈ ગયો છે. આ છે નાગચંપો, બાજુમાં પામ છે, ફોસ્ટેલ પામ છે. ગુલાબ છે, છે ઇકઝોરા ફ્લાવરિંગ આવેલું છે ઇકઝોરામાં પણ, જોઈ શકો છો. છે બોટલ પામ, સરુ, છે સીતાફળ. હા, બહુ જ ઉપયોગી છોડ એવો અરડુસી, અરડુસી શરદી ખાંસી બધે દવામાં એનો ઉપયોગ વધારે થાય. હા, છે જાસૂદ, અને બાજુમાં છે મની પ્લાન્ટ, નાના આંબા પણ ઉગે છે. દૂધીનો વેલો તમે જોઈ શકો છો. મોગરો,
છે અમારો આંબો.